સુદામાની કથા બહુ જૂના સમયથી જાણીતી છે મહાભારતમાં એ કથાનો ઉલ્લેખ છે અને પછી ભાગવતમાં તો સાંદિપની ઋષિના આશ્રમમાં આ ત્રણેય જણા ગયા અને વડો નિશાળીઓ કહાવે સુદામો શ્રીદામન એ વાર્તા છે પછી ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાથી શરૂ કરીને કવિ સોમ કરીને એક છે ભાલણ છે અને પછી પ્રેમાનંદે જે સુદામાચરિત લખ્યું એ તો અદ્ભુત છે એ મને વિસરે રે તને સાંભરે રે મને કેમ વિસરે રે એ જે આખી વાત છે માત્ર ચૌદ કડવાની અંદર પ્રેમાનંદે ભગવંત લીલા ભાખું ભગવાનની જે લીલા છે એ ભગવાનની લીલાને મૂકી દીધી છે પ્રેમાનંદનો સમય આપણે જાણીએ છીએ કે ઘણો અંધાધૂંધીનો સમય છે પ્રજા પ્રમાણમાં ઘણી ગરીબ છે ઘણું દારિદ્ર્ય છે અને પ્રમાણમાં ઘણા બધા દુઃખ છે શોષણ છે તો એ પ્રજાને શ્રદ્ધા પ્રેરવી છે ઈશ્વરની શ્રદ્ધા પ્રેરવી છે એટલે ઈશ્વરની શ્રદ્ધા પ્રેરવા માટે ભક્તિ એ બહુ અગત્યનો અગત્યની ભૂમિકા ભજવે છે અને સુદામાની ભક્તિ કેવી અખંડ છે એની વાત આ સુદામા ચરિતમાં કવિએ કરવી છે ભક્તિ રસ ચાખું સુદામાએ જે ભક્તિ રસ ચાખ્યો છે એ પ્રેમાનંદ કહે છે કે હું પણ ચાખું ભક્તિ રસ ચાખું જે ચાખ્યો સુખજીએ આ સુખદેવે આ વાર્તા મૂળ તો કરી છે અને પછી પરંપરાથી આ વાર્તા આપણા સુધી પહોંચી છે પણ મહાભારત કાળનો ભાગવતનો નરસિંહનો સોમનો ભાલણનો એ જે સુદામો છે એ બધા કરતાં આ સુદામો જુદો છે કેટલાક વિવેચકોને એ ટેલિયા બ્રાહ્મણ જેવો લાગે છે બહુ સામાન્ય લાગે છે પણ આપણે જોઈશું કે સામાન્ય થવું એ પણ બહુ મોટી અસામાન્ય વાત છે એ અસામાન્ય વાતને કેવી સહજ રીતે કેવી સરળ રીતે કેવી રસપૂર્ણ રીતે મલાવી મલાવીને આપણે જોયું એમ માત્ર ચૌદ કડવાની અંદર આ કવિએ મૂકી આપી છે આ ચરિત એ આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એના જે કેટલાક શિરમોર કાવ્યો છે એમાંનું એક આખ્યાન કાવ્ય છે આખ્યાન એની વિશેની તો ઘણી વાતો આપણે બધા જાણીએ છીએ આ પ્લસ ખ્યા એના ઉપરથી આવ્યું એટલે કે ચારે બાજુથી વ્યવસ્થિત રીતે બધાને રસ પડે એ રીતે ખ્યા એટલે કહેવું એ રીતે કહ્યું છે અને જુદા જુદા રાગની અંદર પ્રયોજીને જ્યારે પોતાની માણ ઉપર વીંટીઓથી એ એના તાલ સાથે ગાતો હશે એ કલ્પના કરીએ આપણે પ્રેમાનંદની ત્યારે આપણને થાય કે કેવો રસ જમાવતો હશે આ સુદામો બેજોડ છે સુદામાનું વર્ણન જે કર્યું છે શરૂઆતમાં કવિએ એ જોવા જેવું છે કે છે નામ ગૃહસ્થ નામ ગૃહસ્થ પણ કેવળ જતી માયા સુખ નવ ઈચ્છેરતી ગૃહસ્થ છે નામ પણ નામનો છે નામ ગૃહસ્થ બધા એને ઓળખે છે ગૃહસ્થ તરીકે કારણ કે પરણ્યો છે અને દસ બાળક થયા સુદામાને મન જેનું સંન્યાસી શરીર શરીરનું કામ કર્યા કરે છે પણ મન જેનું સંન્યાસી અને એટલે કવિ કહે છે મુનિનો મર્મ કોઈ નવ લહે આ મુનિનો જે મર્મ છે એના હૃદયનું જે રહસ્ય છે અજાચક વ્રત પાળે સુદામો આ સુદામો છે બ્રાહ્મણ છે પણ કોઈની પાસે હાથ લાંબો કરતો નથી અજાચક વ્રત પાળે સુદામો આ એનું વ્રત છે અને એટલે સુદામાનું ઘર ઘણું કંગાળ છે ઘણું દરિદ્ર છે અને સુદામો તો કંઈ કરતો નથી ઈશ્વર ભક્તિ સિવાય એટલે આ સુદામા છે હવે આ સુદામાનું ઘરસૂત્ર એની પત્ની સંભાળે છે ઘરરોખું સ્ત્રી છે એ જમાનાની એક બ્રાહ્મણી જે રીતે પોતાના બાળકોને મોટા કરે એ રીતે મોટા કરે છે કોના વસ્ત્ર પખાળે ને પાણી ભરે કોઈકના વસ્ત્રો ધોએ છે વસ્ત્ર પખાળે ને પાણી ભરે અને એ રીતે આ સ્ત્રીજન સુદામાનું ઘર ચલાવે છે અને એ ઘર ચલાવતા ચલાવતા એને કંઈ બહુ તકલીફ નથી પડતી પણ એક વખત આ બાળકને થયા ત્રણ ઉપવાસ બાકી તો ઘણી વખત સવારે પામે તો સાંજે ન પામે ને સાંજે પામે તો સવારે ન પામે એવી સ્થિતિ હતી એ તો એણે સહન કરી લીધી ચલાવી લીધી કારણ કે જાણે છે કે આ તો નામ ગૃહસ્થ પણ કેવળ જ હતી અને મુનિનો મર્મ કોઈ ન જાણે પણ આ એનો મર્મ જાણે છે કે આ તો અતિ વૈરાગી તમે કહે છે કે અતિ વૈરાગી જ્ઞાન ભંડાર પણ હવે આ બાળકને થયા ત્રણ ઉપવાસ આ બાળકને ત્રણ ઉપવાસ થયા જુઓ આ બાળક ભણી અને તમે તો ક્યારેક એક દિવસ પામો ને એક દિવસ ન પામો જમવાનું તો તમને તો ઉપવાસની ટેવ છે અને એ પણ મને દહે છે અંગાર એ મારા શરીરને જાણ્યા અંગારા ચંપાતા હોય એવું લાગે છે સુદામા પત્નીને પતિની પણ ચિંતા ફિકર છે પણ એ તો નભાવી લે છે અને દુર્બળ દેહ હા સુદામાની તો એવી દુર્બળ દેહ છે કે એને કેટલું જોઈએ પણ આ બાળકને થયા ત્રણ ઉપવાસ એટલે સુદામા પત્ની અકળાઈ અને સુદામા પત્ની કહે છે કે અમે તો સાંભળ્યા કર્યું છે તમારી પાસે કે કૃષ્ણ તમારા મિત્ર છે અને એ તો દ્વારિકાના મોટા રાજા છે તો કે જે રહે કલ્પ વૃક્ષની તળે હા કલ્પ વૃક્ષની તળે જે રહે કલ્પ વૃક્ષની તળે એ કેમ અપરામે દારિદ્ર્ય એને આવું દારિદ્ર્ય હોય કલ્પ વૃક્ષની નીચે રહે એને અને આ તો જાચવા તણું ઠામ આ તમે કૃષ્ણ પાસે જાઓ તો એ તો જાચવા ત્રણું છેઠામ એમાં મિત્ર પાસે હાથ લાંબો કરતા શીખ એમાં મામ છે ને તમને તમારું મમતા છે તમારું મમત્વ શેનું ખવાય છે જવું જોઈએ અને સુદામા પત્નીને તો કેવા કેવા ઓર્દા છે કે છે આ બાળક પરણાવવા પડશે સતકૂળની કન્યા ક્યાંથી જડશે તમે આ દસ બાળક આપણે ત્યાં થયા છે એની સામે તો જુઓ આવા દરિદ્ર કુટુંબની અંદર કોઈ કન્યા કેવી રીતે આપશે અને આવા દરિદ્ર કુટુંબની કન્યા કોણ લેશે આ તો મોટો પ્રશ્ન છે સામાજિક બાબતો એ જમાનાના રીત રિવાજ એ બધું પ્રેમાનંદ પોતાના કાવ્યની અંદર મળતો જાય છે એટલે આ જે સુદામા પત્ની અને સુદામાનો જે સંવાદ છે સામાન્ય બ્રાહ્મણ બ્રાહ્મણીનો સંવાદ હોય એવો લાગે છે પણ એ જમાનાનો જે બ્રાહ્મણ કુટુંબ છે દરિદ્ર કુટુંબ છે એ કુટુંબનો એક સંવાદ છે એનું એક વાસ્તવિક ચિત્ર પ્રેમાનંદ આપે છે અને સુંદર રીતે આખી વસ્તુની જમાવટ કરે છે અને આખરે જે સુદામા એને તો ઈશ્વર સિવાય કશાયમાં મન નથી એ સુદામા વિચારે છે બહુ સરસ છે કે જેનું મન હર ચરણે વસ્યું જેનું મન હરિચરણે વસ્યું અને જેને સ્નેહ સાંભળ્યા સાથ તેને ભીખતા શીલાજ અને આખરે તો કૃપાની ભીખ માગવાની છે બીજા કશાયની ભીખ માગવાની નથી કૃષ્ણ પાસે જઈને કે તમારી કૃપા થવી જોઈએ શ્રી કૃષ્ણની કૃપા થાય એટલે બધું પતિ જાય એની સુદામાને ખબર છે એટલે એની પત્ની સમજાવે છે તો આ સ્થાનક છે મળવા તણું મામે વણસે કામ અને જગતની આખી ફિલોસોફી એ અહીંયા લઈ આવે છે આ તત્વજ્ઞાન અહીંયા બરાબર મૂકે છે જીવે અન્ને આખું જગત જીવે અન્ને આખું જગત ઊભે અન્ને આખો સંસાર સુદા મને થાય છે વાત તો સાચી જીવે અન્ને આખું જગત અને જીવે અન્ને આખો સંસાર અને તો કે કે વાત તો સાચી છે તો એને થાય છે કે વાત સાચી ચાલો જઈએ અમૃત પાન કીધું જે નરે તે જમકિંકરનો ભય કેમ વરે હવે આ તો સુદામાએ વિચાર્યું કે શ્રી કૃષ્ણ જેવાની મૈત્રી કરી છે તો અમૃત પાન સમાન છે હવે આપણે શી ચિંતા શી ફિકર આપણે જઈએ અને કશું માગીશું નહીં પણ શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે ભગવાન છે એમને ખબર પડી જશે એટલે આપણે જઈએ પણ કે પણ મિત્ર પાસે જવું અને ખાલી હાથે જવું એ તો બરાબર નહીં જો એ જમાનાનો જે રિવાજ છે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે પરંપરા છે એને સુદામા આગળ કરે છે એટલે ક્યાંકથી તાંદુલ શોધી કાઢ્યા સુદામા પત્નીએ અને ખાડ્યા છડ્યા બરાબર અને એ પછી એક પોટલીની અંદર મૂકી દીધા અને એ પોટલી સાચવીને લઈ જવાની છે એટલે સુદામાએ એના ઉપર ઉપરા ઉપરી સાત ગાંઠ વાળી ઢળી ના જાય ચીથરા જેવી પોટલી છે અને ચીથરું ક્યારે ફસકી જાય કશી ખબર નથી અને બધું બધા વેરાઈ જાય કશી ખબર નથી એટલે તાંદુ લઈ અને ફટક ફટક ખાસડા ઉડે ધૂળના ગોટે ગોટેજી સુદામો ચાલ્યા દ્વારિકાની વાટજી સરસ વર્ણન બ્રહ્માનંદ કરે છે કે અને કેવી રીતે જાય છે ચાલતો 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 એ પહોંચી જાય છે દ્વારિકાની વાટે અને દ્વારિકાની વાટે પહોંચે છે રસ્તામાં અનેક માણસો મળતા જાય છે અને દ્વારિકા પહોંચે છે ત્યારે કવિ પ્રેમાનંદ વળી પાછા આપણને એક બહુ સરસ એની એનું એક ચિત્ર ઉપસાવી આપે છે કનક કોટ ચળકારા કરે સુદામે દીઠી દ્વારા મતી સુદામે દીઠી દ્વારા મતી એણે દૂરથી દ્વારકા જોઈ એને થયું કરે આ મારા મિત્રની નગરી કનક કોટ ચળકારા કરે એના જે એની એની જે દિવાલ છે એના જે કોટ છે એના એનો જે કિલ્લો છે ચારે બાજુનો એ તો સોનાનો છે સોનાની નગરી છે આવો વૈભવી મિત્ર છે અને કે હું અત્યાર સુધી બેસી રહ્યો ગરીબ બ્રાહ્મણ અને પહોંચે છે એ પહોંચે છે અને કોક વૃદ્ધ જાદવે ગામમાં પેસતા જ એમને જોયા જુઓ વિવેકી માણસો છે અને થોડીક છઠ્ઠા પણ જાણે છે એટલે કે કહો કૃપાનાથ ક્યાંથી આવ્યા અને કહે છે કૃપાનાથ કહે છે કહો કૃપાનાથ ક્યાંથી આવ્યા એને તો આવો માણસ આ દ્વારિકામાં પહેલી વખત જિંદગીમાં જોવા મળ્યો આ વૃદ્ધ જાદવને આટલી ઉંમરમાં આવી આ દ્વારિકા સોનાની દ્વારકામાં આવો ગરીબ આવો દરિદ્ર બ્રાહ્મણ એણે જીવનમાં કોઈ દિવસ જોયો જ નહોતો એટલે કે કહો કે કૃપાનાથ ક્યાંથી આવ્યા આ દ્વારકાનો તો હોય જ નહીં એની એને ખાતરી છે કારણ કે સુદામો કેવો દેખાય છે ક્ષુધારૂપીણી સ્ત્રીએ તે વરિયો રે સરસ ચિત્ર આવ્યું છે ક્ષુધારૂપીણી રૂપિણી સ્ત્રીએ તે વરિયો રે એવો લાગે છે દુર્બળ દેહ છે એની બધી જટા ચારે બાજુ અને શરીર ઉપર તો રાખોડી ચોપડી છે એકલી પોતળી પહેરી છે બાસળીઓ બધી દેખાય છે હાથમાં એક નાનકડી લાકડી છે અને પેલી પોટલી છે સાચવી સાચવીને એ પોટલીને લઈ જાય છે અને પછી જાદવે બતાવ્યું કે કે ભાઈ મારે તો શ્રીકૃષ્ણને મળવું છે જાદવને નવાઈ લાગી હશે પણ જાદવને થયું કંઈ કામ હશે કંઈક કારણ હશે એટલે બતાવ્યું કે પહેલો જે મેલ છે એ આ શ્રીકૃષ્ણનો છે અને એ શ્રીકૃષ્ણના મહેલે પહોંચે છે સુદામોજી અને સુદામાચરિતનું જ નહીં ગુજરાતી સાહિત્યનું મૈત્રીનું એક ઉત્તમ એવું કાવ્ય આપણને મળે છે આ સમગ્ર સુદામાચરિત મૈત્રી અને ભક્તિનું કાવ્ય છે પણ આ જે કડવું છે કે જ્યાં દૂરથી કૃષ્ણ સુદામાને જુએ છે અને સુદામાને જોઈને એમનું હૈયું આનંદથી ભરાઈ જાય છે એમને થાય છે કે હો 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 આટલા બધા વર્ષે આ મારો મિત્ર સુદામો આવ્યો અને જે વર્ણન કરે છે એ વર્ણન જરાક જોવા જેવું શકે છે હું દુખિયા નો વિસામો રે પેલી બધી રાણીઓ કહે છે કે તમે એકદમ પગમાં પિત્બર ભરાય છે અને શ્વાસ શ્વાસે ફૂલી જાય છે અને દોડે છે રાણીઓ કહે જપો ધપો આ શું છે તો કે મારો મિત્ર સુદામો આવ્યો રે અરે પણ એ કે મિત્ર સુદામો કેવો અરે કે તમને ક્યાં ખબર છે આ હું જે ભોગવું રાજ્યાસન રે તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે જુઓ કૃષ્ણ શું કે છે જે આ હું ભોગવું રાજ્યાસન રે આ રાજ્યનું આસન આ રાજ્યાસનનું જે ભોગવું છું તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે અમે સાંદીપાઈની ઋષિના આશ્રમમાં ભણતા ત્યારે વ્યવહારના રાજકારભારના અને સૌથી વધારે અગત્ય માનવતાના પાઠ અમને ઋષિજીએ જે ભણાવ્યા એ બધા પાકા આ વડા નિશાળિયાએ કરાવડાવ્યા છે ઋષિજીએ પાઠ તો ભણાવ્યા પણ એને પાકા કરાવવાનું કામ આ વડો નિશાળીઓ કરતો અને એ બધા પાઠ પાકા થયા માનવતાના પાઠ પાકા થયા માટે તો હું આ સરસ સોનાની નગરી કરી શક્યો દ્વારકાની નહી તો એ શક્ય જ નહોતું અને ઉઠી ધાયા શ્રી કૃષ્ણ રે અને પછી પહોંચી ગયા એકદમ પડ્યા અને શું કે ગામ રે તમે પાવન કીધું આ ગામ રે ભક્તા દીન દિનને પૂજે દાસ પોતાનો જાણી પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વરને જાણવાની ગત છે ઘણી પ્રભુની પાસે તો કેટલી બધી રીતો છે પોતાના ભક્તને જાણવાની એટલે એ પોતાના ભક્તને કહે છે આમ તો મિત્ર છે છલ્લી રીતે પણ અંદરખાને ભક્ત છે એની કૃષ્ણને ખબર છે એટલે કહે છે કે તમે પાવન કીધું આ ગામ રે અમારું દ્વારકા અત્યાર સુધી સોનાનું હતું હવે હવે એ પવિત્ર થયું સોનું પવિત્ર થયું સોનું સામાન્ય રીતે બહુ પવિત્ર નથી હોતું બહુ મુશ્કેલ છે સોનું પવિત્ર હોય પણ જેવા સુદામા આ ગામમાં પ્રવેશ્યા તો કે તમે પાવન કીધું આ ગામ રે અને પછી પોતાની રાણીઓને કહેતા ગયા શ્રી કૃષ્ણ તો મહામુત્સદ્દી છે મોટા ખેલાડી છે હ અને શરત કહે છે કે આ બ્રાહ્મણની સેવા જે કરશે રે તે મુને સૌથી વધુ વાલી રે આ બ્રાહ્મણની જે સેવા કરશે એ મને સૌથી વધુ વાલી છે અને એને ભેટીને લઈ આવ્યા છે સાથે લઈ આવ્યા છે અને પછી પેલું બહુ જાણીતું જે પદ છે એ બંને જણા એકબીજાની સામે બેસી અને વાત કરે છે પણ એ વાત કરે છે એ પહેલાં એક નાનકડું ટીખળ પણ કૃષ્ણ કરવાનું ચૂકતા નથી આ પોતાના મિત્રનો જે દુર્બળ દેહ છે એ દુર્બળ દેહ જોઈને શ્રી કૃષ્ણ એને પૂછે છે પૂછે છે કે શા દુઃખે તમે દુબળા મારા મિત્ર શનેહી પૂછે છે શા દુઃખે તમે દુબળા મારા મિત્ર સનેહી ભાભી અમારા વડકણા તે શું લોહીડું શોસે આ ક્ષુધારૂપીણી સ્ત્રી એ જે વરિયો રે આ ક્ષુધારૂપીણી સ્ત્રી જે છે એનું લોહીડું શોષે છે એટલે એક રીતે આ સાચી વાત છે ઋષિપત્ની એનું લોહીડું નથી શોષતી પણ જે ક્ષુધારૂપીણી સ્ત્રીએ જે વર્યો છે એ ક્ષુધારૂપીણી સ્ત્રી અને આ ક્ષુધા કઈ છે એ પ્રેમાનંદ બહુ સરસ રીતે પાછળથી ખુલ્લું કરે છે ક્ષુધા એટલે ભૂખ અને આ ભૂખ એક રીતે જોઈએ તો મને તો સતત આ સુદામાચરિત વાંચતા એમ લાગ્યા કર્યું છે કે આ સુદામા ચરિત ભલે મૈત્રીની ભલે કવિતા હોય પણ સૌથી વધારે અગત્યની વાત એ છે કે આ એક એવી ઊંડી ભૂખની વાત છે કે જે ભૂખ આખી માનવજાતને ક્ષુધારૂપીની સ્ત્રી વળી છે એ ભૂખની આ વાત છે પણ ભાભી અમારા વઢકણા તે શું લોહીડું શોશે એવો સવાલ પૂછે છે અને સુદામા એનો જે જવાબ આપે છે એ જવાબ અદ્ભુત જવાબ છે સુદામા જ આ જવાબ આપી શકે એવું નથી કહેતો કે ક્ષારૂપીણી સ્ત્રીએ હું વર્યો છું માટે આ દુર્બળ દેહી છે એ જે જવાબ આપે છે સુદામા સુદામા કે છે મોટું દુઃખ નહીં કૃષ્ણજી પાસે મોટું દુઃખ વિજોગનું નહીં કૃષ્ણજી પાસે હવે કૃષ્ણ જો મળ્યા દેહ પુષ્ટ જ થશે હવે જો કૃષ્ણ મને મળ્યા છે તો હવે દેહ પુષ્ટ થશે મોટું દુઃખ હવી જોગનું તમે મારી સાથે નહોતા સતત એ મોટું જે દુઃખ છે એને કારણે આ દુર્બળ કાય છે અને પછી બંને જણા પોતાના ભૂતકાળના સ્મરણોમાં સરી પડે છે ઋષિ પત્ની કેવી રીતે જંગલમાં મોકલતા અને સાંદિપાની ઋષિ આપણને કેવી કેવી સરસ સરસ રીતે ભણાવતા અને આપણી કેવી કેવી સરસ સરસ કસોટીઓ કરતા અને એક વખત વરસાદ આવ્યો ત્યારે આપણે કેવું પલળ્યા અને એ આખી તને સાંભરે રે એમ કરીને આખી વાત કરે અને પછી પેલો કે મને કેમ વિસરે રે એ જે આખું કડવું છે મેં તમને કહ્યું એમ આ ચૌદ કડવાની જે આખી ગૂંથણી છે એની અંદર આ આ જે કડવું છે એ કડવું એનું શિરમોર કડવું છે કે જેની અંદર બે મિત્રો ભેગા થઈને આમ તો ભક્ત અને ભગવાન ભેગા થઈને અને ખરેખર ભક્ત અને ભગવાન જ ભેગા થયા છે ઉપર ઉપરછલી રીતે આપણે જોયું એમ બે મિત્રો ભેગા થયા છે પણ ભક્ત અને ભગવાન ભેગા થઈને પોતે આ સંસાર વ્યવહારની આખી વાત ઉકેલે છે કે સંસાર વ્યવહાર કેવી રીતે ચાલે છે આ સંસાર વ્યવહાર આ જ રીતે ચાલ્યા કરે છે અને ભૂખનું દુઃખ એ સતત ચાલતું ચાલતું આવ્યા કરે છે અને આ જે બે જણાની મૈત્રી જુએ છે એટલે પેલી જે અષ્ટ પટરાણીઓ છે આપણે બધા જાણીએ છીએ શ્રી કૃષ્ણને તો સોળ હજાર એકસો ને આઠ રાણીઓ છે એમાં આઠ જે છે એ એમની પટરાણીઓ છે એમની સતત આજુબાજુ રહે છે સત્યભામા અને જાત જાતની તો એ બધી છે એમાં સત્યભામા જે છે રૂકીમણી છે એ બધી ત્યાં આજુબાજુ છે સત્યભામા જરા વાકુ બોલા છે એ એ કહે છે ભલી નાનપણાની માયા રે આ તો આ નાનપણાની માયા જબરી અને કહે છે હરીને સોગો અને રાખોડી રે હા એમને તો ચંદનના બધા એ ચોપડેલા છે બધા શરીર ઉપર શ્રી કૃષ્ણ ભગવાનને તો અને આને તો રાખોડી છે અને કહે છે કે ભાઈ બાઈ આ બાળકોને જરા દૂર રાખજો નહીં તો બાળકો તે તો જોઈ કાકાને છળશે રે આવો કાકો તો એને જોઈને છળશે કે કે આવો બાવા જેવો કાકો આપણો ને આપણા પિતાજીનો ભાઈબંધ એને તો બધા જોઈને છળી જશે એટલે બધા દૂર રાખજો પણ રૂકીમણી બહુ સ્વસ્થ છે બહુ ઊંડા મર્મને સમજનારી છે એટલે એ કહે છે કે તમે બોલો છો શું જાણી રે તમને ખબર નથી કે આ નાનપણાની માયા શું છે અને આ બે ભક્ત અને ભગવાનની રીત અને પ્રીત શું છે એ કહે છે કે આ કૃષ્ણ તો જે કંઈ છે બહુ અગત્યની વાત આ છે કે કૃષ્ણ જે કંઈ છે એટલે કે જે ભગવાન છે એ બીજા કોઈને લીધે ભગવાન નથી પણ ભક્તોને લીધે ભગવાન છે જો ભક્ત જ ન હોય તો ભગવાન ભગવાન કેવી રીતે બને ભગવાનને ભગવાન બનાવનારા ભક્તો છે આ બહુ મહત્વની વાત રૂકીમણી કરે છે કે ભગવાનને ભગવાન કોણ બનાવે છે આખરે ભગવાનને ભગવાન એમના ભક્તો બનાવે છે અને આ ભક્તો કેવા કે જે ભક્તો સતત જેમના મનમાં જેનું ચિંતન રહ્યા કરે છે મન મનાહા જેમના મનમાં સતત શ્રી કૃષ્ણ રહેલા છે એવા મન મનાહા એવા આ આ ભક્તો છે અને એવા ભક્તોને કારણે તો શ્રી કૃષ્ણ ભગવાન છે રૂકી એ આખી વાતને સમજાવે છે અને પછી પેલી તાંડુલની પોટલી શ્રી કૃષ્ણના હાથમાં આવે છે શ્રી કૃષ્ણને થાય છે કે હવે આના દુઃખ દારિદ્ર નાખવું કાપી રે આના દુઃખ દારિદ્ર મારે કાપવાના છે અને એ એને ખબર ન પડે એ રીતે મારે એને કશું દાન આપવાનું નથી એ તો મારો વડો નિશાળીઓ મોટો ભાઈ જેવો છે ભાઈ છે એ ભીખ માગવા તો આવ્યો નથી કારણ કે એ તો માગશે નહીં અજાચક વ્રત પાળે સુદામ પણ અત્યારે એની સુદામા પત્નીએ કહ્યું છે એટલે બહુ આગ્રહ કર્યો છે તો કે ચાલો મળી આવું અને મળવા માટે આવ્યો છે પણ એ મળવા આવ્યો છે તો મારે એના દુઃખ દારિદ્ર તો કાપવાના છે તો કેવી રીતે કાપીશ તો કશુંક ભક્ત પાસેથી લે તો કશુંક આપી શકાય અને એટલે ધીમે રહીને કૃષ્ણ પેલી તાંદુલની પોટલી પોતાની પાસે લે છે અને એની ગાંઠ છોડવા માંડે છે